नमस्कार आप जो राष्ट्रों के टीवी न्यूज गुजराती हूँ जो अपनी साथी निष्ठा आज मुद्दों से कोरोना पर राजनीति आ सवाल पूछवा आवी रह्यो छे। शा माटे सवाल? कारण के एक बाजू चीन सहित देशों में जारे कोरोना केसों वधी रहा छे तेवा समय हाकार मचेलो जोवा पड्यो छे। आवी परिस्थिति में गुजरात सरकार अने भारत सरकार શું દિશા નિર્દેશ આપે છે તે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે। સ્વાભાવિક છે કે અત્યારે જે માહોલ ગરમાલો જોવા મળ્યો છે ને જે રીતે અત્યારે બીમારીઓના ઘર થતા જોવા મળી રહ્યા છે, કારણ કે કેટલાક લોકોને તાવ છે, શરદી છે। જો કે સવાલ એ થાય છે કે દરેક જનતાએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યારે જ્યારે આ અત્યારે શિયાળાની સિઝનમાં ગરમી અને તેવા સમયે જ્યારે બેવડી ઋતુ જોવા મળે છે ત્યારે શરદી અને તાવના કેસો પણ જોવા મળે છે, ત્યારે તપાસ કરાયું છે ખરા કે નહીં તે પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે જો કોરોનાના સિમ્પટમ્સ તેમાં જોવા મળશે તો ખરેખર તકેદારી રાખવાની જરૂર છે। અત્યારે જે પણ વિદેશથી આવતા પ્રવાસીઓ છે તેની તપાસ કરવામાં આવશે, આ નિર્ણય પણ સરકાર તરફથી કરવામાં આવ્યો છે। આવા સમયે આપને જણાવી દઈએ કે સરકારે ઘણા બધા નિર્ણયો હવે લીધા છે, કારણ કે પાણી આયા જે પહેલાં જ પાળ બાંધવાનું કામ અત્યારથી જ શરૂ કરી દીધું છે। આ પહેલાં જ્યારે કોરોનાના કેસો વધ્યા હતા ત્યારે પરિસ્થિતિ વકરેલી જોવા મળી હતી, તે પરિસ્થિતિ આ વખતે ન જોવી મળે તેના અધીના પહેલેથી જ પગલાં લેવામાં આવી રહ્યા છે। હવે આવા સમયે આપને જણાવી દઈએ કે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પત્ર લખ્યો છે, જેમાં રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે અને રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો છે। હવે બંને જણાને પત્ર લખીને માહિતી આપવામાં આવ્યું છે કે જે ભારત જોડો યાત્રા છે તેમાં કોવિડના જે પણ પ્રોટોકોલ છે તેનું પૂર્ણપણે પાલન થાય તેવી આશા રાખી રહ્યા છે। કારણ કે વિદેશોમાં તો કોરોના વકરો છે પરંતુ ભારતમાં તે પ્રકારની સ્થિતિ ઊભી ના થાય તેને લઈને પહેલેથી જ પગલાં લેવાની જરૂરિયાત છે। અને જો ભારત જોડો યાત્રામાં કોઈ પણ કોવિડના પ્રોટોકોલ ધ્યાન ન અપાય તો તે યાત્રા સ્થગિત પણ રાખી શકાય છે। હવે આ જ્યારે મુદ્દો આવ્યો ત્યારે કોંગ્રેસ તરફથી એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે કે ભારતમાં અત્યારે કોરોનાના કેસો વધી રહ્યા છે એ વાત સાચી છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી ભારત જોડો યાત્રાને લઈને શું ડરી રહી છે તો નહીં ને, તેને લઈને તેમણે સવાલ પૂછ્યા છે। હવે આ કટાક્ષમાં તેમણે સવાલ પૂછ્યો છે કે પછી શું દર્શાવવા માગે છે તે અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે। જો કે આ મુદ્દો આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એમ કહેતા હતા કે કોંગ્રેસ હાર બાળી ગઈ છે અને તેના કારણે કોંગ્રેસ આ નિવેદન આપે છે। ત્યારે આ અંગે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે રજનીકાંત કંઠ, જેઓ કોંગ્રેસના નેતા છે, અને દેવેન્દ્રભાઈ પણ જોડાઈ ગયા છે જેઓ રાજકીય વિશેષક છે। આ બંનેનું સ્વાગત છે દેવેન્દ્રભાઈ। એક બાજુ ચીન સહિત દુનિયાના મોટા મોટા દેશો છે કે જ્યાં કોરોના હાહાકાર મચાવતો સામે આવી રહ્યો છે, સૌ કોઈ જાણે છે કે કોરોનાના કેસો કેવા જોવા મળ્યા હતા, ભારતમાં પણ પગલાં લેવામાં આવ્યા, પરંતુ આવા સમયે રાજનીતિ રમાતી હોય તેવું લાગી રહ્યું છે, શું કહેવા માંગો છો આપ? દેવેન્દ્રભાઈ આપનું માઇક અનમ્યુટ કરો જેના થકી અવાજ સંભળાઈ શકે। હલો, જી જી, હલો, હા દેવેન્દ્રભાઈ બોલો। હેલો, પાછલા બે વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ માટે રાજનીતિ એક સાઈડમાં મૂકી બધા પક્ષોએ સામૂહિક રીતે એક કામ પગલા લેવાની જરૂર છે। અને બીજી વસ્તુ છે કે ગઈ વખતે જે આપણે પહેલી ભૂલ કરી હતી કે ફોરેન થી આવતા પ્રવાસીઓ અને એરપોર્ટ પર ચેકિંગ નતા થતા,
राहत मिली सके पाछला बे वर्ष आपणे जे भोगव्या छे देशना तमाम नागरिको एक अत्यंत कष्टदायक पीड़ादायक था आ परिस्थिति नु निर्माण ना थाय ते माटे राजनीति ने अत्यारे साइड में धकेलवानी जरूर छे हास्यामां मूकी दो अने फरीथी भेगा थई सर्व पक्ष सर्व धर्म भेगा थई अने आ संभावित खतरा सामे लड़वानी जरूर छे। निशा जी 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 रजनीकांत कड आपणी पासे आवा बागेश अत्यारे कोरोनाना समयमांथी पसार न थवू पड़े तेना आधीन सरकारे पगला लीधा छे परंतु आवा समय सवाल अचूकपणे थाय छे के भारत जोड़ो यात्रा जे छे ते हवे स्थगित कराशे के पछी यथावत ज राखवामां आवशे शुं निर्णय छे कांग्रेस पार्टी थकी। रजनीकांत भाई आपने माटे सवाल छे आपने मारो अवाज संभळाय छे रजनीकांत जी आपनुं माइक अनम्यूट करो। हेलो कैन यू हियर मी नाउ? यस डेफिनेटली हाँ हाँ चौक्स से आपनो आवाज संभळाय छे। थैंक यू जोशी भाई पहली बात आपे देवेंद्र भाई शाह जे बात करी खूब साची अने गंभीर बात छे कि अत्यारे जे रीते चीन में कोरोना विस्फोट थई रह्यो छे एने जोता आपणे अत्यारथी सावचेती पूर्वकना पगलाओ लेवा जोईए। गया बे वर्षमां जे आ सरकारे भूलो करी छे भूलो न थाय एनी सावचेती राखवी जोईए एना माटे जरूर राजकारण न अत्यारे जे रीते मीटिंग थई रही छे मिनिस्टर श्री द्वारा सर्वदलीय बैठक बोलावीने वात करू छुं जे नवो काळ आवी शके कदाच अने कई रीते आपणे एने अटकावी शकीए। बीजी वात आवी के मनसुख मांडवियाजीए जे लेटर लख्यो छे એ લેટર સારું છે એમની જવાબદારી બને છે એમને આવો લેટર આપવું જોઈએ કારણ કે રાહુલજી અત્યારે લાખો લોકો આવી રહ્યા છે પાર્ટી વતી હું એ વાત અહીંયા જણાવું છું કે ભારત દેશ અને ભારતના લોકો આપણી સૌથી પ્રાથમિકતા છે જરૂર જાણે અમે કોવિડના જે કાંઈ પણ પ્રોટોકોલ પૂર્ણ પલે પાલન અને એનાથી પણ વધારે જો એવું લાગે તો રજનીકાંત ભાઈ આપની પાસે આવવામાં આવીશ પરંતુ તે પહેલા સ્નેહલભાઈ પાસે જઈશ સેલભાઈ આપનું સ્વાગત છે સેલભાઈ અત્યારે કોરોના વકરો હોય એવું તેમ લાગી રહ્યું છે ભારતમાં તો અત્યારે એક્શન મોડ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ અત્યારના સમયે રાજકારણ રમાતો હોય તેવું લાગી રહ્યું છે સ્થાનિકોને નિષ્ઠા કોરોના આપણે સૌએ જોયું કે આપણા સૌ માટે આખી દુનિયા અને ભારત દેશ માટે બહુ કપરો સમય હતો કોરોના કાળ જે હતો ત્યારે પણ આ સમયની અંદર આપણે ઘણા બધા ફ્રન્ટ ઉપર એની સામે લડવાની વાત હતી એક તો વેક્સિનેશન હતું એક ટેસ્ટિંગ હતું અને એક તો ત્યાં બહારથી જે લોકો આવે કે જે સંભવિત સંક્રમણ બહારથી આવી શકે બીજા દેશોમાંથી તેને પર કંટ્રોલ કરવાની વાત હતી તો આ દરેક ફ્રન્ટ પર લોકોના સહકારથી ભારતીય જનતા પાર્ટીની સરકારે કેન્દ્રની સરકાર અને ગુજરાતની સરકારે મહદઅંશે લોકો સાથે રહી અને તેમને આ કાળમાંથી બહાર આવવા માટે સાથે રહીને મદદ કરેલી છે હવે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર એવું કહેવાય છે તો એના ભાગરૂપે આપણે રિપબ્લિક ઓફ કોરિયા બ્રાઝિલ ચાઇના એની અંદર જે પ્રમાણેના કેસીસ વધે છે અને છેલ્લા 10-15 દિવસમાં મોર્ટાલિટી રેટ જે પ્રમાણે વધ્યા છે છેલ્લી 15મી ડિસેમ્બરે વિજ્ઞપ્તિ જાહેર કરેલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એના આધારે જે અમુક દેશોની અંદર આફ્રિકાના દેશોમાં અને ચાઇનામાં આ જે ઓમિક્રોનનો વેરિયન્ટ છે તે વધ્યો છે અને થોડા ઘણા મૃત્યુ દરમાં પણ વધારા જોવા મળ્યા છે એટલે સાવચેતીના ભાગરૂપે ગયા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાજીએ એક બેઠક બોલાવી છે સાથે સાથે દરેકે દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે જે પણ કોરોનાના કેસીસ હોય તેનું જીનોમ સિક્વન્સિંગ ખાસ કરાવે આનું મુખ્ય કારણ એ છે કે આપણે કોરોનાની અંદર જોયું છે કે ઘણા બધા વેરિયન્ટ અત્યારે ચાલી રહ્યા છે ચાઇનાની અંદર ઓમિક્રોનનો એક નવો વેરિયન્ટ BH.7 અત્યારે સક્રિય છે તો આપણા દેશની અંદર પણ દરેકે દરેક રાજ્યોને ને યુનિયન ટેરિટરીઝને કહેવામાં આવ્યું છે ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે આખા ભારતની અંદર 50થી પણ વધારે ઓથોરાઇઝ લેબોરેટરીઝ જે અત્યારે સ્થાપવામાં આવી છે તેની અંદર આ પ્રમાણે જે પણ પોઝિટિવ સેમ્પલ્સ હોય તેને મોકલવા
અને તેનું જીનોમ સિક્વન્સિંગ કરી અને કયા પ્રકારનો વાયરસ છે તે જાણવો આ ટેકનિકલી ખૂબ જરૂરી છે. જો આપણે ટેકનિકલી આ જાણી શકીશું કે કયા વેરિયન્ટનો વાયરસ છે તો પછી તેનાથી લોકોને બચાવવાના જે અલગ અલગ પગલાં છે એ આપણે ભરી શકીશું. એટલે સરકારે દરેક ફ્રન્ટ ઉપર અત્યારથી અગમચેતીના ભાગ રૂપે આ પ્રમાણે આ મુદ્દે રાજકારણ શા માટે સવાલ તો એ છે. એટલે હું આપના સવાલનો જવાબ આપું એની પહેલા એક બીજી એક નાની વાત કરવી છે કે જે દેવેન્દ્રભાઈએ પણ ખૂબ અગત્યની વાત અહીંયા કરી કે જે એરપોર્ટથી બહારના દેશોથી આવતા લોકો હોય તેનું પણ એ લોકોના નોર્મ્સ પ્રમાણે વેક્સિનેશન થયું છે કે નહીં, બે વેક્સિન લીધા છે કે નહીં, એ દરેક પ્રકારની ચકાસણી કરવાની જે છે અત્યારે ફરજ પાડવામાં આવે છે. એટલે રાજકારણની જો આપણે વાત કરીએ તો મને એવું લાગે છે કે આની પહેલા આપણા દુર્ભાગ્યથી જોયું કે જે વિરોધ પક્ષો હતા એ વેક્સિન વિશે પણ આડી અવળી વાતો કરતા હતા. લોકો વેક્સિન ના લે તેના માટે એ લોકો એમની વાતોથી એવું એક માહોલ પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે એવું ઊભું થવાનો કરવાનો પ્રયાસ કર્યો હતો કે વેક્સિન લોકો ના લે. તો આ બધા જે નુકસાન હતા એ આપણે ઓલરેડી ભોગવ્યા છે. તો મારું એવું માનવું છે કે ખેલદિલીથી જો બધી પાર્ટીઓ સાથે મળી અને આ રોગને હરાવવા માટે આપણે સૌ નાગરિકો સાથે રહી ભારત દેશના અને કામ કરીએ તો એ ખૂબ જરૂરી છે. અને રાજનીતિની જ્યાં સુધી તમે વાત કરો છો તો મને એવું લાગે છે સ્પષ્ટ રીતે કે ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિ છે તે ફક્ત સીધી ને સરળ છે કે અમે લોકોની સાથે રહી અને લોકોના કામ કરવામાં માનીએ છીએ. એટલે આગામી દિવસોમાં પણ આ કપરો કાળ આપણે સૌ ઈચ્છીએ છીએ કે ક્યારેય ના આવે અને આજે છે તે બધું અટકી જાય, પણ આવી કોઈ પણ પરિસ્થિતિ હશે તો ભારતીય જનતા પાર્ટી આની અંદર રાજનીતિ લાયા વગર લોકોની સાથે રહીને કામ કર્યા કરશે. જી રજનીકાંતભાઈ, શું કહેવા માંગો છો આપના નિવેદન પછી, પ્રતિક્રિયા પછી? આપનું માઇક અનમ્યુટ કરો જરાથી એ વાત સંભળાય. હોસ્ટ મ્યુટ અનમ્યુટ કરે છે તો આઈધર હું હેન્ડલ કરું અથવા તો હોસ્ટ અનમ્યુટ કરે એ ઉપર. ઓકે 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 અવાજ સંભળાય છે. જોશીભાઈ બહુ સારી વાત કરી છે અને હું એ વાત કહું છું કે ગઈ વખતની એમની ભૂલોમાંથી એ શીખે, જે જે યોગ્ય પગલાઓ લેવા જોઈએ કોરોનાને અટકાવવા માટે કે એને આવતો અટકાવવા માટે બધા જ પગલાઓ લે. ગુજરાતની પ્રજા છેલ્લા બે વર્ષમાં એમની નિષ્ફળતાઓ જોઈ ચૂકી છે અને એટલે જ કહીએ છીએ કે ગઈ વખતની તમારી ભૂલોમાંથી શીખજો અને ફરી વખત ચીમનીઓ સડકથી લાલ ન થઈ જાય એ દશા ગુજરાતની ન આવે એના માટે ધ્યાન રાખજો એવી અમારી કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતના સૌ નાગરિકો વતી એમને વિનંતી છે. જી રજનીકાંતભાઈ, હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે કોંગ્રેસ તરફથી એવું નિવેદન સામે આવ્યું હતું, સવાલ પૂછવામાં આવ્યો હતો સરકારને, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું માસ્ક પહેરીને ગયા હતા ગુજરાત ગયા હતા ત્યારે, આ સવાલ શા માટે પૂછવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટી થકી? એટલા માટે કે ખાલી હું તો અહીંયા આરોપ પણ લગાવું છું, કોઈ માને કે ન માને એ વાસ્તવિકતા છે કે ગઈ ફર્સ્ટ રાઉન્ડમાં જયારે કોરોનાનો પહેલા કેસો આવી ચુક્યા હતા ત્યારે માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ ટ્રમ્પને બોલાવીને અને લાખોની મેદનીમાં કાર્યક્રમો કર્યા હતા. બીજા રાઉન્ડમાં એવી જ રીતે લાખોની મેદની બોલાવી સ્ટેડિયમનું નામ બદલી અને ક્રિકેટ મેચો આયોજિત કરી હતી. તો ગુજરાતમાં જે પ્રજાને ભોગવવું પડ્યું છે એ આમના કાર્યક્રમોના કારણે, બીજું એમની નિષ્ફળતાઓના કારણે, ત્રીજું દવાઓ માટેની લાઈનો દવાઓ નથી, બેડ નતા, એ હાલત થયેલી કે એમને આખી સરકાર બદલવી પડી. તો જયારે કોઈ સવાલ ઉઠાવ્યો છે, તમે પણ જોશો કે માનનીય પ્રધાનમંત્રી જે છે કે લગભગ ઘણી બધી જગ્યાએ માસ્ક પહેરતા જ નથી, તમે એમનો માસ્ક પહેરેલો ફોટો બતાવો. તો જે પ્રધાન સેવક પોતાને કેવડાવે છે એને આખો દેશ એમના લાખો અનુયાયીઓ એમની પાર્ટીના છે એ તો અનુસરતા હશે ને, એ જોવે કે આપણો માણસ, આપણે જે પ્રધાનમંત્રી છે એ જ માસ્ક નથી પહેરતા, એ કોવિડ પ્રોટોકોલ નું પાલન નથી કરતા. જી રજનીકાંતભાઈ, સ્નેહલભાઈ કશું જણાવી રહ્યા છે આ મુદ્દે, તો આ કઈ રીતે ચાલે? સ્નેહલભાઈ આ પ્રશ્ન જવાબ આપો, પ્રશ્ન છે અને તેનો જવાબ જોઈએ છે તમને. અત્યારે આપણે જોઈએ છે કે જે પાર્ટી એમના કહેવા પ્રમાણે લાખો લોકો પણ જે પણ થોડા ઘણા સમર્થકો સાથે એ લોકો આ યાત્રા કાઢી રહ્યા છે તે તેમની યાત્રામાં ટુ પ્રોટોકોલ્સ છે. આજે જયારે મેં એમને જોયા તો મને એવી આશા હતી કે કોંગ્રેસ પાર્ટીના નેતા એવી કોઈક વાત કરશે કે એમની યાત્રાની અંદર એ લોકોએ આ પ્રમાણેના પ્રોટોકોલ્સનું પાલન કરવાનું નક્કી કર્યું છે, યાત્રા જ્યાંથી જાય
તો આપણે જોઈએ છે કે બહેનો નાના નાના સ્કૂલના ભૂલકાઓ બધા રાહુલ ગાંધીજીને મળતા આપણે ઘણી વાર નજરે પડે છે, કારણ કે સ્વાભાવિક છે જ્યાં જ્યાંથી જાય ત્યાં લોકોના સંપર્કમાં એ લોકો ડાયરેક્ટલી અથવા ઇન્ડાયરેક્ટલી આવવાના. તો મને એવું લાગે છે કે આવું કોઈ પણ જાતનું પ્રોટોકોલનું પાલન એ યાત્રામાં જો હોત તો એમને અહીંયા જણાવ્યું હોત, પણ એ દર વખતની જેમ પ્લાનિંગના અભાવે. અને તો ગુજરાતમાં જ્યારે સભાઓ હતી ત્યારે કા પ્રોટોકોલ હતા? મારી વાત મને પૂરી કરવા દો, કારણ કે કોંગ્રેસના મિત્રને મારે કેવું છે કે જો એ લોકોએ પ્રોટોકોલ્સની આટલી બધી વાત કરતા હોય ને પ્રધાનમંત્રીને માસ્ક પહેરવું ના પહેરવુંની જે વાત છે એ એ એ વાત જે છે તો પોતે એમની પાર્ટીએ કેવું છે? એ વાત છે. ના ના એક મિનિટ ભાઈ, આપ વાત સાંભળી લો. તમે એમ કહો છો કે ભાઈ આમને પહેરવું જોઈતું હતું નતું પહેરવું જોઈતું, આ જૂઠાણા ફેલાવવાની જે તમારી ફેક્ટરી છે ને એ બંધ જ નથી થતી. આટલા બધા તાળા તમારે 17 જ સીટો સાથે તમારે અહીંયાથી ઘર ભેગા થવું પડ્યું બધા દિલ્હી પાછા, તો પણ તમે લોકો એવું કહો છો કે માસ્ક વાળો એક ફોટો બતાવો. અરે ભાઈ આપણા પ્રધાનમંત્રી જીએ તો ટીવી પર આવીને રિક્વેસ્ટ કરનારા એ પ્રધાનમંત્રી હતા કે દરેક લોકોએ ફેસ કવર રાખવું જોઈએ, અને એમને એ સુદ્ધા પણ કીધું હતું કે શરૂઆતમાં ગામડાના લોકો પાસે જે પણ એમની સુવિધા હોય એ પ્રમાણે ફેસ કવર રાખે અને ફેસ માસ્ક પહેરે તો સારું, આવું કહેવા વાળા ભારત દેશના પ્રધાનમંત્રી પહેલા હતા. અને જો તમે પોતાને નાગરિક સમજતા હો તો તમને પણ આ શરમ આવી જોઈએ કે તમારા શરમ તમને આવી જોઈએ. શરમ ની વાત ન કરો, શરમ તમને આવી જોઈએ. તમે કરો છો, તમે ગઈ વખતે ગુજરાતને જે રીતે જે જૂઠા અનાવડત એ અનાવડત હેરાન થયા છે, દવાઓ વગર તરફડ્યા છે, લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે, એટલે શરમ તમને આવી જોઈએ. તેની અંદર કોઈ પ્રોટોકોલ્સ નું પાલન કરવાના હોય તો તે દેશના લોકોને અને ગુજરાતના લોકોને પણ કહો. સારું છે, સદભાગ્યથી ગુજરાતમાં એ લોકો નથી આવતા. ગુજરાતમાં વર્ષોથી કોંગ્રેસે ગુજરાતને નકારી કાઢેલું છે. ગુજરાતની જનતા સાથે લોકોની કોઈ લાગણી નથી, અમને પણ ખબર છે. પણ બીજા દેશો બીજા રાજ્યો જે ભારતના બીજા રાજ્યોમાં જાય છે તેની અમને ચિંતા છે, એટલે એના ભાગરૂપે હું કહું છું કે તમે જો પણ કંઈ પણ કર્યું ત્રિકુટ યાત્રા થાય તમે પણ જોડાજો, તમને આમંત્રણ છે. ત્યારે તમને સાચી લોકોના હૃદય જોડવાની કઈ વાત છે તમને સમજાશે. રજીકાંતભાઈ, સવાલ તો એ છે કે હકીકતમાં ભારત જોડો યાત્રા સ્થગિત કરાશે કે નહીં, કારણ કે જો કોરોનાને લઈને જો કોંગ્રેસ પાર્ટી વિચારે આવા સમય તો સારું રહેશે, તેવું સરકાર તરફથી તો છે જ કહેવામાં આવ્યું, પરંતુ કોંગ્રેસ પાર્ટી વિચારશે કે નહીં? વાત એ કરી છે કે ભારતના નાગરિકો અને એમની સુખાકારીથી વધારે મહત્વપૂર્ણ બીજું કાંઈ નથી. બરાબર છે. જે મનસુખભાઈએ લેટર લખ્યો છે એ લેટરમાં એમને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે એની વિનંતી કરી છે. એમને કીધું છે કે આ યાત્રામાં લાખો લોકો જોડાઈ રહ્યા છે. જોશીભાઈ ખોટું બોલે છે એમને ખબર નથી, કારણ કે એમને પોતે મનસુખભાઈએ લખ્યું છે. વાત એ છે અને એ અત્યારે પણ મેં શરૂઆતમાં કીધું કે જરૂર જણાય તો એના પણ નિર્ણયો લેવાશે. કે તો પછી આવા સમયે રશ્મિકાંતભાઈ કોંગ્રેસના પ્રવક્તા વાત કરી લીધી. ચોક્કસથી સ્થળભાઈ એક સવાલ છે તેમના માટે, જે અવગત કરવાનો તે કરાયા અને એક તમારી જાણ સાથે એકવાર તમે અમે અમે કમસેકમ એવું તો નહીં જ કરીએ કે અમેરિકાથી બોલાય બોલાવીને ટ્રમ્પ જેવી સભાઓ કરે. ભાઈ તમે અમેરિકાથી બોલાવીને તમારે તો અર્બન નક્સલીઝ તમારી જોડે જ છે. તમારી જે દુકાને ફેલાવવાની લોકોને બેડ નતા મળતા, 108 ની એમ્બ્યુલન્સ નતી આવતી, તો તમે જે માફી આપી ગયા. અરે ભાઈ તમારા શશી થરૂર એવું કેમ કીધું તું કે નપુંસકતા આવી જશે? શું તમારા શશી થરૂર કયામાં છે પાર્ટીના? તો તમે જઈને કહો કે આવું ના કે રસી લેવાથી નપુંસકતા આવી જશે. તમે અહીંયા સુફિયાની સલાહ આપવા બેસો નહીં ભાઈ. તમારી આખી ગુજરાત સરકાર તમારું જે
રાજનીતિ કેવી રીતે કરવી ને એના માટે પણ એક ખેલદીલી જોઈએ. તમે જો કોંગ્રેસ ના લોકો એ રાહુલ ગાંધી એ લડાઈ ન લડી હોત, રાહુલ ગાંધી ને માસ્ક પહેરો અને તમે કહેતા હતા ને ગૂગલ નો ઉપયોગ કરો, નરેન્દ્ર મોદી ના માસ્ક વાળા ફોટા રાખો, કોંગ્રેસ પાર્ટી લડાઈ લડી એટલે તમારે પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી થી માસ્ક પહેરીને ગયેલા છે અને તમે રાહુલ ગાંધી નો એક ફોટો બતાવો યાત્રા નો, અત્યારે યાત્રા ચાલતી હોય એનો ફોટો બતાવો કે લોકો એ માસ્ક પહેર્યું છે કે નહીં. તમે માસ્ક ની સપ્લાય આપવા આવ્યા ચેનલ ઉપર, તો તમે પહેલા તમારા યાત્રા ના તમારા રાહુલ બાબા એ માસ્ક પહેર્યા છે કે માસ્ક પહેરાયા છે આજુબાજુ ના લોકો ને એ બતાવો, કારણ કે બાળકો સાથે હજારો ફોટા તમે માસ્ક પહેરેલા મને લોકો ની ચિંતા થાય છે. નરેન્દ્ર મોદી ના માસ્ક પહેરેલા ફોટા જાહેર કાર્યક્રમો માં, તો તમે કેમ એવું નથી કહેતા કે અમારી યાત્રા જ્યાં સુધી આ રોગ ની રોગ નો તકલીફ છે અમારી યાત્રા સ્થગિત કરી છે. રાજનીતિ તમારા માટે પહેલા છે, દેશ હિત તમારા માટે છેલ્લે છે, પરિવાર નું હિત તમારા માટે પહેલા છે, ગરીબો નું હિત તમારા માટે છેલ્લે છે. જેનું રસીકરણ થયું છે એ કરોડો લોકોને આપવાનો જે પ્રયાસ જે કર્યો છે એ તમે જોતા નથી. બંને મિત્રો ની વાત થી થોડોક સહેજ અલગ જવું, કારણ કે અહિયાં તો ચૂંટણી નથી, વિધાનસભા અને લોકસભા બધું બેઠક પણ બધી ગણતરી થઈ જશે. આવું થોડોક એક વસ્તુ કહું કે એક વસ્તુ તો માનવી પડશે કે કોરોના માટે રાહુલ ગાંધી ફૂલ્લી અવેર છે, કારણ કે પ્રથમ જયારે પહેલું આપણે ત્યાં વેવ આવ્યો તે વખતે સંસદમાં બે મહિના પહેલા એમણે કીધું હતું કે પ્રિકોશન ના પગલા લો, અન્યથા આપણને મોટું ભોગવવું પડશે. જો કદાચ તો રાહુલ ગાંધી કરી શકશે એવું માની શકાય આપણાથી. બીજી વસ્તુ કે હેલ્થ મિનિસ્ટર શ્રીએ ખાલી અત્યારે પ્રિકોશન ના પગલાનું કીધું છે, અત્યારે હજી કોઈ બંધ કરવાનું નથી કીધું. પ્રિકોશનના પગલા તો દરેક વ્યક્તિ લેવા જોઈએ, એક આ જાહેર પરિપત્ર જ કરવો જોઈએ, એક વ્યક્તિને લખવા કે એક પક્ષને લખવા કરતા જ્યાં 25,000-50,000 માણસો એકત્રિત થતા હોય ત્યાં પ્રિકોશનના પગલા લો. આગળ જેમ 400 માણસની લિમિટ હતી એવી અત્યારે 1,000-2,000-5,000 ની કોઈ લિમિટ ના પ્રિકોશનના પગલા લેવા જોઈએ. એક જાહેર પરિપત્ર થઈ જાય તો આ રાજકારણની જે તું મેમે જે ચાલી રહી છે એ સદંતર બંધ જાય, કારણ કે પહેલા વેવમાં અને પહેલા વેવ કરતા ખાસ કરીને સેકન્ડ વેવમાં આપણે જે ભોગવ્યું છે બધા તમામ લોકોએ ભોગવ્યું છે, કોઈ એક વ્યક્તિ નથી ભોગવ્યું, અને એમાં શ્રમજીવી વર્ગ હાલત બિલકુલ ખરાબ છે. રજીકાંત ભાઈ, તમારી પર જે આક્ષેપો થઈ રહ્યા છે તેના અંગે પણ આપ જવાબ આપી શકો છો. હેલો, હા દેદરભાઈ, લાખો મજૂરોને પગપાળા જે જવું પડ્યું હતું, કારણ કે એ વખતે નવું હતું, કોઈ મેનેજમેન્ટ પ્રથમ વેવમાં થઈ શક્યું હતું, કઈ ટ્રીટમેન્ટ આપી શું એક્શન લેવા એની કોઈને ખબર ન હતી. અત્યારે આપણે એ બાબત પર ટોટલી અવેર છીએ, એટલે હવે જો સંભવિત આ જે ખતરાની અત્યારે ચર્ચા થઈ રહી છે એ હવે તો આપણે અવેર છીએ. આ વખતે જો સરકારની ભૂલ થાય કે થોડું મિસમેનેજમેન્ટ થાય તો એના માટે 100% સરકારને દોષ આપી શકાય, પહેલા વેવ માટે આપણે નથી આપી શકતા, કારણ કે એ વખતે નવો વેવ હતો, ફર્સ્ટ ટાઈમ હતું. એટલે મને એક વસ્તુ નથી સમજાતી કે એમની પાસે હકીકત એ છે કે કુને નથી. જે દવે દેવેન્દ્રભાઈ શાહે અત્યારે વાત કરી બહુ સાચી કરી છે કે બીજી વેવ માટે જો કોઈ જવાબદાર હોય તો ગુજરાત અને ભારત સરકાર જ છે. વસ્તુ એ છે કે અત્યારે એમને રાહુલ ગાંધીને લેટર લખો કે એ પ્રકારની રાજકીય બાબતો કરવાને બદલે હકીકતમાં સિરિયસ થઈને સર્વપક્ષીય બેઠક બોલાવી અને કઈ રીતે આપણે આને અટકાવી શકાય, આમાં શું શું એકબીજાને મદદ કરી શકીએ એના ઉપર ચર્ચા થવી જોઈએ. પરંતુ એ લોકોને હંમેશા મીડિયામાં જઈને એક હવા ઊભી કરવાની જ વાત હોય છે. એ લોકો સિરિયસલી કામ કરતો તો ગુજરાતમાં આપણે એવી દશાઓ ન જોવી પડતી હોત, ગંગામાં લાશો ન તરતી હોત. આજે પણ હું કોંગ્રેસ પાર્ટી વતી એક ભારતના નાગરિક તરીકે એમને વિનંતી કરું છું, સરકારમાં તમે બેઠા છો, અમે શક્ય એટલી મદદ કરીશું. તમે રાજકીય બાબતોમાં લઈ જવાને બદલે
ખરા અર્થમાં કોરોનાને કઈ રીતે અટકાવી શકાય એનું કંઈક કામ કરો, એમાં અમે તમારી સાથે છીએ. કારણ કે પાર્ટીઓનું રાજકારણ એનાથી પર છે. સૌથી પહેલું ભારતનું નાગરિક હશે, એની સુખાકારી હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે તો ભારત પ્રગતિ કરી શકશે. રાષ્ટ્ર પ્રથમ છે, નાગરિક પ્રથમ છે, એની ચિંતા કરવી જોઈએ. રાજકારણના રોટલા અહીંયા ન શેકશે. તો પછી અત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા એવું શા માટે કહે છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે ભારત જોડો યાત્રા થકી? અને તેમની બાઇટ પણ સાંભળી લઈએ. પીસીઆર, જરા એ બાઇટ પણ સંભળાવો. પવન ખેરાવાળી જે હતી એ પણ સંભળાવો. થોડી વારમાં આપની સમક્ષ એ પ્લે કરશે અને ત્યારે ખ્યાલ આવશે કે પવન ખેરા શું જણાવી રહ્યા હતા. રજનીકાંતભાઈ, આ રીતે નિવેદનો સામે આવે છે અને તેના અધીન જ સવાલ ઉભા થઈ રહ્યા છે. મારું નામ સ્નેહલ જોશી છે. હા, એટલે આપને ધ્યાન માટે. બીજી વાત મારે એ કહેવી છે કે જેમ દેવેન્દ્રભાઈએ કીધું કે રાહુલ ગાંધી અવેર છે અને લખ્યું હતું કે ભાઈ આવતા નથી, કે પહેલેથી એમને આવવાનું ઓછું કર્યું હતું, તો એ તો બહુ વખતનું આ છે સિલસિલો કે એ ક્યાં હોય છે કોઈને નથી ખબર હતી. એમનો અંગત પ્રશ્ન છે એટલે હું એમાં કોઈ પ્રશ્ન ના ઉભો કરી શકું. ક્યાં જાય, ક્યાં રહેવું, ક્યાં જવું, ક્યાં ખાવું, પછી કાઠમંડુમાંથી સડનલી આપણને ફોટા વાયરલ થાય કોઈ ડાન્સ ક્લબમાંથી કે સાહેબ અહીંયા હતા, સાહેબ અહીંયા હતા વગેરે. એટલે જે લોકો સિરિયસલી રાજનીતિને ના લે એના માટે તો કોરોના ની જે વાત છે એ કેટલી સિરિયસ છે સૌ જાણે. સાથે બીજી વાત, લગ્નમાં પણ ન જવું, બોલી લેવાનું તમારી લગ્નમાં પણ ન જવું. જે લોકો રાહુલ ગાંધી વિશે આકાશની વાતો કરે છે સમજી લે કે આઝાદ ભારતના ઇતિહાસમાં કાશ્મીર થી કન્યાકુમારી સુધી યાત્રા કરવા વાળો આ ભારત જોડો યાત્રા ને લઈને ચર્ચા કરી હતી. અરે રજનીકાંતભાઈ, પહેલા એ બાઇક સાંભળી લઈએ. રજનીકાંતભાઈ, પહેલા તેમનું સાંભળી તો લો, કારણ કે રાજકારણ ત્યાં રમાતું હોય તેવું લાગતું હોય સ્થાનિકો ને, ત્યારે સવાલ અચૂક બને છે. उनके पत्र का हवाला देते हुए राहुल गांधी जी को यह पत्र प्रेषित किया. हम ये जानना चाहते हैं क्या इसी तरह का पत्र भारतीय जनता पार्टी के राजस्थान के अध्यक्ष सतीश पुनिया को भी भेजा है जो जन आक्रोश यात्रा निकाल रहे हैं. मानता हूं उस जन आक्रोश यात्रा में भीड़ नहीं आ रही, मानता हूं भारत जोड़ो यात्रा में भीड़ बहुत आ रही है. क्या इस तरह का पत्र कर्नाटक की भाजपा को भी भेजा गया है जो एक और यात्रा निकाल रहे हैं, उसमें भी भीड़ नहीं आ रही? ये मैं मानता हूं, स्वीकार करता हूं कि भारत जोड़ो यात्रा में उत्साह है और भीड़ ज्यादा आ रही है. आज अभी यहां से आप हवाई अड्डे जाइए, हवाई जहाज में बैठिए, ना आपको मास्क लगाने को कहा जाएगा, ना कोई सैनिटाइजर दिया जाएगा, खत्म. क्या भारत सरकार ने नियमों का की कोई घोषणा की है, कोई प्रोटोकॉल की घोषणा की है? क्या संसद का सत्र स्थगित कर दिया गया है, फिजिकल जो चल रहा है कि वो भी ऑनलाइन होगा? तो भारत सरकार को सिर्फ राहुल गांधी दिख रहे हैं, भारत सरकार को सिर्फ कांग्रेस पार्टी दिख रही है, भारत सरकार को सिर्फ भारत जोड़ो यात्रा दिख रही है और कोई यात्रा नहीं दिख रही, और कोई भीड़ जहां हो रही है वो नहीं दिख रहा. हम नियमों का पालन करेंगे बशर्ते आप नियमों की घोषणा करें, और वो नियम सबके लिए लागू होने चाहिए, सिर्फ राहुल गांधी के लिए नहीं, सिर्फ कांग्रेस पार्टी के लिए नहीं, सिर्फ भारत जोड़ो यात्रा के लिए. દર્શક મિત્રો, આપે પણ સાંભળ્યું કે અત્યારે જે કોરોનાના કેસો વધી રહ્યા છે તેના પર વધારે ચર્ચા કરવાની જગ્યાએ રાજકારણ રમાતું દેખાઈ રહ્યું છે. સ્થાનિકોમાં આને લઈને ચોરે ને ચોટે ચર્ચા થતી જોવા મળે છે. ક્યાંક ચાની કેટલી પર ચર્ચા થતી હોય છે અને ક્યાંક ચાર રસ્તા પર ચર્ચા થતી હોય છે કે અત્યારે કોરોનાના જ્યારે કેસો વધે છે ત્યારે પ્રિકોશનને લઈને ચર્ચા થવી જોઈએ. તેવા સમયે ભારત જોડો યાત્રા
ને લઈને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ રીતે નિવેદન આપે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને તેના કારણે ભારત જોડો યાત્રા સ્થગિત કરવાની વાત કરે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ તો એમ પણ આક્ષેપ કર્યા છે કે આવા સમયે જ્યારે બીજી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જે યાત્રા જોવા મળે છે તે સ્થગિત કરવાનું ત્યાં સરકારે વિચાર્યું ન હોય, તે સવાલ હવે કોંગ્રેસ પાર્ટીના મનમાં હોય છે. ત્યારે ખરેખર અત્યારે કઈ દિશામાં વાતાવરણ ઢોળાયેલું લાગે છે, કારણ કે રાજકારણમાં કયા સમય શું થાય છે તે કોઈને જ ખબર નથી. અને આવા સમય આપને જણાવી દઉં કે કેટલા કેસો ક્યાં પડ્યા અને અત્યારે શું વધુ કેસો આવી શકે, કારણ કે નિષ્ણાંતો તો એમ કહે છે કે આ વખતે જો તકેદારી નહીં રાખવામાં આવે તો ખરેખર પરિસ્થિતિ આના કરતાં પણ આપત્તિજનક જેવી આવી શકે તેમ છે. WHOએ પણ ચિંતાજનક આંકડો દર્શાવ્યો છે. દુનિયાના 10 દેશોમાં છેલ્લા 7 દિવસમાં કોરોના 36 લાખ કેસ નોંધાયા છે અને 10,000 જેટલા લોકોના મોત પણ થયા છે. એટલે કે કોરોના આપણી વચ્ચે જીવે છે. તો આજ મુદ્દે અમારી સાથે સ્નેહલભાઈ પણ છે. સ્નેહલભાઈ, શું કહેવા માગો છો પવન ખેરાના નિવેદન બાદ? આપે તેમની બાઇટ પણ સાંભળી જ છે. જેમ કહ્યું એમ આ લોકોનો એક જ ટાર્ગેટ છે કે પરિવાર બચાવો યાત્રાની અંદર એમના યુવરાજ શ્રી રાહુલ ગાંધીને લોન્ચ કરવા, કોઈ પણ એમ કેન પ્રકારે રાહુલ ગાંધીની વાત કરવી અને એવું બતાવું કે રાહુલ ગાંધી માસ્ક નથી પહેરતા, રાહુલ ગાંધી આ કરે છે, રાહુલ ગાંધી આમ કરે છે. એટલે એ લોકોના જે આ જે ફેલ પ્રોજેક્ટ છે અને રીલોન્ચ કરવાનો આ નિષ્ફળ પ્રયાસ એક જે છે ભારત જોડો યાત્રા, એની અંદર આ પવન ખેરાજી જેવા એમના રાષ્ટ્રીય સંવાદદાતાઓ એમના જે રાહુલ ગાંધીજી છે એને લોન્ચ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા હોય એવું સ્પષ્ટ રૂપે દેખાય છે. આપણા સ્વાસ્થ્ય મંત્રીએ પણ એમની ફરજના ભાગરૂપે દરેક રાજ્યોને જેમ નિર્દેશ આપ્યો છે તેમ તેમને આ પણ વાત કરી છે કે યાત્રાને એ પ્રકારના જયારે જાહેર મેળાવડા હોય તો તેની અંદર આપણે બહુ સાચવવું જોઈએ. તો આની અંદર કોંગ્રેસ પાર્ટીએ ખૂબ જ પોઝિટિવલી વાત કરવી જોઈએ. હમણાં એમના જે પ્રવક્તા અહીંયા હતા અને જે વચ્ચે વચ્ચે બોલીને વિક્ષેપ પાડે છે ઘડીએ પડીએ, એ ભાઈ હમણાં એવું કહેતા હતા કે અમે લોકો જે છે એ સરકાર સાથે છે, એ સરકાર જોડે રહીશું. તો જો ખરેખર નિષ્ઠા કોઈ વિરોધ પક્ષ હોય એ સરકારની સાથે આની પર કામ કરવા માંગતો હોય તો આવા સમયે સરકારના બહાર પાડેલા જાહેરનામા કે નિવેદનની વાત ના કરે. દેવેન્દ્રભાઈએ ખૂબ સારી વાત કરી, એના સંદર્ભમાં મારે વાત કરવી છે. એમને એવું કીધું કે આ રાહુલ ગાંધીની તો વાત કરી જ, પણ એમને કીધું કે એવું કોઈ જાહેરનામું હોવું જોઈએ. તો દુઃખની વાત મને એ છે કે કોંગ્રેસ તરફથી આ પ્રકારનું કોઈ નિવેદન કે આ પ્રકારનું કોઈ જાહેરનામું કે કોઈ પણ પ્રેસ નોટ આપણને જોવા મળી નથી કે જ્યારે આટલી મોટી યાત્રા કોઈ પાર્ટી કાઢતી હોય. એક નેશનલ પાર્ટી કહેવાય છે, સ્વાભાવિક છે, અત્યારે ગુજરાતની અંદર તો એનું અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહી છે, પણ તો પણ એક રાષ્ટ્રીય પાર્ટી જે આ રીતનો એક કાર્યક્રમ યોજતી હોય. પરંતુ સ્યાલભાઈ, વિપક્ષ લઈને તો ભાજપ પાર્ટી એમ જ કહે છે વિપક્ષ તરીકે કોંગ્રેસ તે જોવામાં આવે છે. એના જે પ્રવક્તા વિપક્ષ કોણ છે મારી દ્રષ્ટિએ પછી આપણે ચર્ચા કરી શકીએ, પણ મારે એટલું જ કેવું છે કે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરા પણ જ્યારે ટીવી સમક્ષ આવે છે ને એ પ્રેસ કોન્ફરન્સ કરે છે તો પણ એમની જે વાત છે તેની અંદર ક્યાંય આવી કોઈ વાત નથી આવતી કે અમે ભારત જોડો યાત્રાની અંદર ખૂબ જ કાળજી રાખીશું અને યાત્રા જ્યાંથી જાય ત્યાંના નાગરિકોને તકલીફ ના થાય એ જોઈશું. એનું કારણ એ જ છે કે એ લોકોને ફક્ત ને ફક્ત એક પરિવારને સાચવવા માટે એ લોકો ત્યાં છે. દેશનું જે પણ થવું હોય થાય એવી નીતિથી એ લોકો વર્ષો સુધી કામ કરતા હતા અને અત્યારે પણ એ કરતા હોય એવું સ્પષ્ટ રૂપે આ પવન ખેરાજીના નિવેદનો પછી ભાસે છે. અને આ એક પોલિટિક્સની જે પ્રકાર છે તે મને ચોક્કસપણે મને લાગે છે કે ગુજરાત છે એ સહન નહીં કરી શકે. એટલે આ જે રાજનીતિ કરવાના બદલે જો તેમણે આવી કોઈ સંવેદના વ્યક્ત કરી હોત કે જવાબદારીપૂર્ણ કોઈ વાત કરી હોત તો કદાચ નાગરિકોને ખરેખર થોડો ઘણો વિશ્વાસ જે છે તે વધ્યો હોત. જી દેન્દ્રભાઈ, આપણી પાસે આવવા માંગીશ. દેન્દ્રભાઈ, સ્યાલભાઈએ જે જણાવ્યું કે કોંગ્રેસ અત્યારે રાજનીતિ રમવા માંગે છે આવા મુદ્દે અને દેશહિત માટે નથી વિચારી રહી, હવે આ રીતે ચર્ચાઓ ચાલી રહી છે અને આપે પવન ખેરાનું નિવેદન પણ સાંભળ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. બીજી તરફ સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આમ તો એમ કહે છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીને જવાબ આવે છે અને ખેલ તો ત્યારે જ રમાય છે, કોઈ પણ રાજકારણમાં બરોબરના જો સાથી હોય તો જ ખેલ રમાય છે, પરંતુ આશા રાખે છે કે કોરોના જેવા વિષય પર રાજનીતિ ન રમાય. જો
પહેલી વસ્તુ તો મેં અગાઉ પણ કહ્યું એમ કે આ બાબતે કોઈ એક પક્ષને કે કોઈ એક વ્યક્તિગત કે પાર્ટીને ધ્યાનમાં રાખીને પત્ર લખ્યા સિવાય એક સામૂહિક પરિપત્ર એક નોટિફિકેશન જો જાહેર કરવામાં આવે તો સમજી લો કે દેશના એન્ટાયર આખા દેશમાં એક સરખો નિયમ લાગુ પડે ને કોઈ કોઈ પણ વ્યક્તિ કે પક્ષને એમ ના લાગે કે સીધા અમને ટાર્ગેટ કરવામાં આવે. પવન ખેડાએ સામે કાઉન્ટર કરતા કઈ એમના ભાજપના કોઈ મંત્રીની વાત કરી કે જે આક્રોશ યાત્રાની, એટલે આ વસ્તુ શું છે કે સામે તૂતુ બે ચાલ્યા કરવાની, કોરોના સાઈડમાં ભૂલી જવાનો અને પક્ષાપક્ષી રાજકીય જે વાતો છે એ ચાલ્યા કરવાની, આપણી દેશના 130 કરોડ નાગરિકની સૌથી મોટી કમનસીબી ગણાય. પહેલી વસ્તુ તો એ છે કે જ્યારે આપણે પહેલો વેવ ને બીજો વેવ બંનેની ભયાનકતા જોઈ ચૂક્યા છીએ અને નાગરિકોની જે દુર્દશા જોઈ ચૂક્યા છીએ અને આપણે પ્રભુનો પાઠ બને કે આપણે બધા હેમખેમ એમાંથી બહાર નીકળ્યા છીએ, જેટલા જીવતા છીએ એટલા, તો એના એ બધી બાબતને ધ્યાનમાં રાખી તમામ રાજકીય પક્ષોએ, કોઈ એક વ્યક્તિ એક પક્ષની વાત નથી, તમામ રાજકીય પક્ષોએ અત્યારે પોતપોતાના જે બી ખભે કેસ કે નિશાનો છે સાઈડમાં મૂકી અને દેશના 130 કરોડ નાગરિકો માટે વિચારવું જોઈએ. આપણે ખાલી હું અમદાવાદની જ વાત કરું તો અમદાવાદમાં એકલામાં 3 લાખ કરતા વધારે કેસ નોંધાઈ ચૂક્યા હતા કોરોનાના. બીજી વાત કરું કે અત્યારે સમજી લે કે અમદાવાદ આપણે પ્રોપર અહીંની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક સ્વાઇન ફ્લૂનો કેસ અત્યારે રોગચાળો ફાલી કેસ મોટા સંખ્યામાં નીકળ્યા છે, ચાલુ વર્ષે લગભગ છેલ્લા 4 મહિનામાં 1200 કેસ નોંધાયા છે. તો સ્વાઇન ફ્લૂ અને કોરોના વચ્ચે બંનેના લક્ષણ સેમ છે, બહુ પાતળી રેખા છે બંનેના ભેદ અલગ છૂટા પાડવાની. કોરોનાના જે કેસ નેગેટિવ આવે છે એ લોકોના જો સ્વાઇન ફ્લૂના પણ સાથે સાથે ટેસ્ટ થતા જાય તો એક વસ્તુ ત્યાં પણ આપણને ખબર પડશે કે એમને સાઈડમાં કરી દેવાય, એમની ટ્રીટમેન્ટ માટે અલગ આપણે વ્યવસ્થા ઊભી કરી શકીએ. બીજી વસ્તુ કે અત્યારે લેટર લખવાથી કે મીટિંગો કરવાથી કે ખાલી તૂતુ મેમે કરવાથી નહીં થાય, ગઈ વખતે જે આપણે ભોગવી ચૂક્યા છીએ તો ઓક્સિજનની વ્યવસ્થા કરો, તમે પર્યાપ્ત માત્રામાં દવાઓની વ્યવસ્થા કરો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરો, હોસ્પિટલ્સની વ્યવસ્થા કરો, તો આગળ જે ખતરો છે સંભવિત ખતરો થોડો હળવો બની શકશે. અમદાવાદમાં આપણે અત્યારે ખાલી ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપ્યા છે, ઓક્સિજનનું મેન્યુફેક્ચરિંગ નથી થતું, ઓક્સિજન તો આ તારીખમાં પણ આપણે બહારથી જ લાવવો પડે છે. બીજી વસ્તુ કે અમદાવાદમાં આટલી મોટી હોસ્પિટલો હોવા છતાં આપણે એમ કહીએ કે એસયુપીમાં બેસ્ટ ટ્રીટમેન્ટ મળી કે મધ્ય સારી ટ્રીટમેન્ટ મળી, પરંતુ મારી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એ આંકડા પ્રમાણે ખાલી 2-3% નાગરિકોને સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાની લીધી છે, બાકી મોટા ભાગના ખાનગી હોસ્પિટલો અથવા તો હોમ આઇસોલેશનમાં જે સારવાર મળી છે. આંકડા જોતા છો તો સ્નેહલભાઈ હું આપી શકીશ તમને, આંગળી ઊંચી કરશો તો વાંધો નથી, જોઈએ તારે ક્યાં હું આંકડા ત્યાં જાહેર કરી દઉં કહેતો હોય તો. કે એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ ઓર નિષ્ઠા, હા હા એ આંકડા વાંચે ત્યાં સુધી મારે એ પણ કહેવું છે નિષ્ઠા કે દરેક પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર પણ સરકારી કોટામાં બેડ્સ જે છે તે રિઝર્વ રાખવામાં આવ્યા હતા અને બધાને એમાં સારવાર મળી હતી. એટલે આપણા જે રાજનીતિક વિશ્લેષક શ્રી છે તેમને હું કહેવા માંગુ છું કે આ પણ એક ફેક્ટ છે જે હું આપને કહેવા માંગતો હતો. જી હું તમને એ જ કહું છું સાહેબ, મારા મિત્ર, કે તમે જે પ્રાઇવેટ કોટામાં જે રાખ્યા હતા એમાં એની હોસ્પિટલો ને એની હોસ્પિટલોમાં મળતી ટ્રીટમેન્ટમાં એક તરફ ધ્યાન આપ્યું હતું ને તો ઘણું સારું હોત કે કઈ ટ્રીટમેન્ટ આપણે. ભાઈ અમે ફિલ્ડમાં જ હતા દેવેન્દ્રભાઈ અને અમે લોકો વચ્ચે રહીને જે પર્સનલ અમે પહેલા કહી દીધું અત્યારે અમે કહી રહ્યા છે, અમે કોઈ આંકડાની વાત દેવેન્દ્રભાઈ કોઈ રાજકારણી નથી, એમને તો શાંતિથી સાંભળી લો. આપણા 3,50,653 લખવા લખી કાઢો કેસ નોંધાયા, સરકારી હોસ્પિટલમાં 54,433 લોકોને ટ્રીટમેન્ટ મળી છે અને સ્નેહલભાઈ તમે જે પ્રાઇવેટ કહો છો એમાં 77,020, બાકી 2,19,200 પેશન્ટે હોમ આઇસોલેશનમાં ટ્રીટમેન્ટ લીધી છે. એટલે 77,000 પ્રાઇવેટ, બરોબર છે, કોર્પોરેશને પૈસા ચૂકવા છે, સરકારે પૈસા ચૂકવા છે, પરંતુ છેલ્લે આપણી પરિસ્થિતિ સેકન્ડ વેવમાં એટલી એટલી બધી ગંભીર બની ગઈ હતી કે આપણે ડોક્ટરોને જે ડોક્ટરો ના પાડતા હતા કે અમારે કોરોના આઇસોલેટેડ હોસ્પિટલ નથી બની આઇસોલેટેડ, એ લોકોને કમ્પલસરી બનાવ્યા અને ઘણી ઘણી જગ્યાએ તો એમબીબીએસ ડોક્ટરોને પણ ટ્રીટમેન્ટ આપતા શરૂ કર્યા હતા આપણે. એટલે આ બધી પરિસ્થિતિનું નિર્માણ ના થાય
એના માટે થઈને પક્ષા પક્ષીથી દૂર રહેવું, શું કર્યું તમે એ ભૂલી જાઓ, કારણ કે આમાં ઘણું બધું સારું થયું છે ને ઘણું બધું ખોટું થયું છે. જી જી દેવેન્દ્રભાઈ, તો બહુ તકલીફ પડશે. રજનીકાંતભાઈ, જી 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 દેવેન્દ્રભાઈ, આપની પાસે દેવેન્દ્રભાઈ આપની આપની પાસે પણ આવીશ, સેલભાઈ આપની પાસે પણ આવીશ, પરંતુ જે આપ પવન ખેરાની વાઇટ સાંભળી ત્યારબાદ રજનીકાંતભાઈની પ્રતિક્રિયા પણ લેવાની બાકી હતી. રજનીકાંતભાઈ, આપે જણાવ્યું કે અત્યારે દેશ હિતા ઉપર ફોકસ કરવામાં આવે, કોરોના અત્યારે કેસ વધી ગયા છે, આપના નિવેદન હતા, પરંતુ પવન ખેરાનું નિવેદન સાંભળ્યા બાદ આપ શું કહેવા માગો છો, તે તો શું દર્શાવે છે? કારણ કે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા હોય ત્યારે એક પાર્ટીના પ્રવક્તા પોતાની પાર્ટીનું પાર્ટીની વિચારધારા દર્શાવતા હોય છે, તે શું દર્શાવે છે? તમારું મંતવ્ય શું છે? એમણે એમણે જે વાત કરી એ બહુ સ્પષ્ટ અને સીધી વાત છે. તમે સમજો એ વાત, તમે સમજો એ જ વાત. હું પહેલા પૂરી એ જ વાતની અર્થપૂર્ણ રીતે ગુજરાતીમાં મૂકી બતાવું. હા, કોરોના શું આ ખેસના કલર જોઈને આવવાનો છે? જો એમને એવું લાગતું હોય કે ભીડ, હા હા એ જ કહું છું, જો ભીડ ભેગી થવાથી કોરોના આવતો હોય તો ઇન્ડિયાભરમાં જેટલી જગ્યાએ જે કઈ પણ મોટી સભાઓ થઈ રહી છે બધા જ, એ પછી કોંગ્રેસના નેતાઓ કરતો હોય, ભાજપના હોય, તૃણમૂલના હોય, સપા બસપા બધાને લેટર લખો ને, એ વાત છે. બીજી વાત, એમને જે કરી છે દેવેન્દ્રભાઈ શાહે એ બહુ સારી કરી છે કે જો તમારે રાજકારણ ન રમવું હોય ને ખરા અર્થમાં કોંગ્રેસ કે ભાજપ કરવાને બદલે તમે કોરોનાને આવતો અટકાવવા માંગતો હોય તો એની ગાઈડલાઈન્સ બહાર પાડો, એના માટેના નિયમો તરફથી કોઈ કરવું જોઈએ, શું કરવું જોઈએ. શેરભાઈ, તમે બોલી લો પછી હું બોલું. તમે બોલો છો, તમે ડબલ વાર બોલો છો, તમે વચ્ચે તમારે જે સલાહ સૂચન આપો છો તો મારે પણ તમે પહેલા સાંભળી લો પછી બોલો. કેમ પણ એવું એક પણ નિવેદન કેમ નથી આપ્યું? તમે પહેલા સાંભળી લો, કોરોનાની અંદર તમે સાંભળી લો, આપણે આટલા તમને જ્યારે ખબર પડે કે સામે જવાબદારી સ્નેહભાઈની કે જે જિલ્લામાં અત્યારે પ્રતિક્રિયા સાંભળી લઈએ. એ એ જિલ્લાની અંદર મિસ્ટર સ્નેહભાઈને તો સાંભળી લો કરી અને અમે આટલા મિસ્ટર સ્નેહભાઈને તો પૂરી વાત સાંભળી છે. દેવેન્દ્રભાઈ, ત્રણે ત્રણ જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર છે. સમયનો અભાવ છે એટલા માટે આપ ત્રણે ત્રણે અત્યારે અટકાવવા માંગીશ. દેશ દુનિયામાં અત્યારે કોરોના હાકાર બચાવતો જ્યારે હુંફાળો મારતો આગળ વધતો જોવા મળ્યો છે અને તેના જ કારણે ચિંતાજનક આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. જાપાનમાં 10 લાખથી વધુ, દક્ષિણ કોરિયામાં 4 લાખથી વધુ, ફ્રાન્સમાં 3 લાખથી વધુ કેસો જોવા મળ્યા, બ્રાઝિલમાં પણ 2 લાખથી વધુ કેસ જોવા મળ્યા, જર્મનીમાં પણ ત્યાં તો 2 લાખથી વધુ કેસો જોવા મળી રહ્યા છે. એટલે કે છેલ્લા કેટલાક સમયનાઓથી જે આંકડાના જે સંખ્યા સામે આવી રહી છે તેના આધીન તો એમ કહે છે કે અત્યારે નિષ્ણાંતો પણ એમ કહે છે કે આ ચિંતાજનક આંકડા જોવા મળી રહ્યા છે. જો અત્યારે પ્રિકોશન નહીં રાખવામાં આવે તો આવનારા સમયમાં ખરેખર આપત્તિજનક સિચ્યુએશન ઊભી થઈ શકે તેમ છે. અત્યારે ગાઈડલાઇન્સ ધીમે ધીમે બહાર આવતી દેખાઈ રહી છે, પરંતુ તેવા સમય આશા રાખીએ છીએ. દરેક પાર્ટીના નેતાઓને કહેવામાં આવી રહ્યો છે કે અત્યારે આવા સમયે રાજનીતિ ન રમાય અને આ સમય ખભે ખભો મળાવીને એકબીજાને સાથ સહકાર આપવાની આ સિચ્યુએશન છે. કારણ કે પહેલાં જે સિચ્યુએશન હતી કે ગોળા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા પડ્યા, અને આ સિચ્યુએશન જ્યારે જોવા મળે છે ત્યારે ખરેખર કપરી પરિસ્થિતિનો સામનો સૌ કોઈ કર્યો છે. ફરીથી તે પરિસ્થિતિનો સામનો ન કરવાનો વારો આવે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે. અત્યારે મને રજા આપશો, આપ જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી ખબર અમારી. નમસ્કાર.